માળિયાહાટીના તાલુકામાં આવેલા વીર હઠીલા હનુમાનજી મંદિરે દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાન જયંતી ઉજવાઈ હતી. આજુબાજુના ગામના બાળકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રસાદ લીધો હતો. જૂથલ, ગળોદર, પ્રાણીધરા, લાઠોદરા, સકરાણા, માળિયાહાટીના વિંધિયાથી એક સાથે ભોજન કરાયું હતું. તેમજ મંદિરના ટ્રસ્ટી બાલુભાઈ કાગડાએ ભારે જહેમતથી ટેન્કર દ્વારા લઈ મૂકી જવાની સાથે બાળકોને ઘરેથી પ્રસાદ ખવડાવીને જય હનુમાન જયંતી ઉજવાઈ હતી. સાંજે પણ સંતવાણી સંગીતકાર તેમજ હનુમાન જયંતી પાઠ રાખવામાં આવ્યો હતો. રિપોર્ટર વિનોદ રૂજાતલા, માળિયાહાટીના. દર વખતે હનુમાન જયંતી ઉજવીએ છીએ અને આજુબાજુના ગામડામાં હનુમાનનો ભેટો છે, સકરાણા છે, પરિંદ્રા છે, રાખોડા, કન્યાશાળા, કપાશાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થી દર વખતે ગમે. એ સિવાયના મોટા માણસોને પણ મહેમાનો બોલાવી પણ અમે જમવાની છે. રાતે રામ ઘરનો પણ ચાલુ રાખીએ છીએ. કેટલો સમય થયા હજી? એ લગભગ 72 થી મંદિરની પ્રતિષ્ઠા. હા, 72 આપી દેવું ને પછી અહીંયા જ્યાં છે મીંડો અને ધજા, એ એક પતિ છે. બાકી આ નવું નિર્માણ કર્યું છે મંદિરનું. આજુબાજુના કેટલા કામો લાગ્યું? આજુબાજુ ગામના બધા સકરાણ તો માળિયા છે, લાઠોદરા, પાણીદરા, સકરાણા, કેશોદ, જૂનાગઢ, વેરાવળ બધા આવે છે. મારું નામ મુકેશ કરમટા છે. અમારા બાલુભાઈ કાગડા જે આ મંદિરના સંચાલક છે, અમે દર વર્ષે અહીંયા હનુમાન જયંતીનો ઉત્સવ કરીએ છીએ અને છોકરા બાળકો આજુબાજુના વિશાળ જૂથળના છે, સકરાણા છે, લાઠોદરા છે, ગોળોદર છે, ત્યાં બધા બાળકોએ પ્રસાદ 600-700 બાળકોએ પ્રસાદ લીધો છે અને હજી અહીં મીંડુનો ઉત્સવ બાકી છે આપણે હનુમાન જયંતીનો. આપણે હનુમાન જયંતી પછી અને મીંડી ઉત્સવમાં ત્યારે આજુબાજુના ગામડા લોકોને બધાને પધારવા વિનંતી અને બધાને પ્રસાદ મોટે પાયે ભવ્ય બધું આયોજન રાખવાનું છે અને એ બધું આયોજન અગાઉ 1-2 મહિનાની અંદર અમારી અનુકૂળ મુજબ રાખવાના છે અને આનું બધું સંચાલન બાલુભાઈ કરે છે અને અહીંયા બસને કોઈ પણ સોમનાથ યાત્રામાં નીકળે તો કોઈ જમણવાર આ તે બધું પ્રસાદી લેવા માટેનું અહીંયા આયોજન એને રીતના રસોડ બધું કરે છે અને એ બધા લોકો અહીંયા ફ્રી વર્કમાં બધી અમે સેવા આપીએ છીએ. જય માતાજી, જય હનુમાનજી, જય હનુમાન, જય શિયાવર રામ કી જય.